अधात्वीय गुणधर्म घटे आ तमे आवर्त कोष्टक ने डाबी थी जमणी बाजू अन ऊपर थी नीचे तरफ आवता एवा संदर्भ नो वर्णन मा उपयोग थयो होय। जो तमने समझाओ के आपणे आ आ लिथियम छे, दाखला तरीके लिथियम छे, ई अल्कली धातु समूह, पहेलुं तत्व, पछी बेरिलियम, पछी बोरोन, पछी कार्बन, पछी नाइट्रोजन, पछी ऑक्सीजन ने पछी फ्लोरिन। तो आ धातु छे, आई धातु छे, आई धात्विक गुणधर्म आमा सौथी ओछो, पछी आ अर्ध धातु थई गई, पछी आ अधातु थई गई, पछी आम जाओ एटले अधातु आगळ વધતી જાય। એટલે એનો મતલબ એમ થયો કે આમથી આમ જાઓ, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, એમ ધાત્વિક ગુણધર્મ ઘટે છે। હવે તમે સમૂહમાં ઉપરથી નીચે આવો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, તો આમાં ઉપરથી નીચે તરફ આવો ને ધાત્વીય ગુણધર્મ વધે। એનો મતલબ એમ થયો કે અધાત્વીય ગુણધર્મ ઘટે છે। તમારે આવર્ત કોષ્ટકને માઇન્ડમાં એમ રાખવાનું। તમે અહીંયા જુઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધે, પણ ધાતુમાં પ્રતિક્રિયાત્મક વધે। હવે અહીંયા તમે ગયા તો ફ્લોરિન અધાતુ થયો, તો અધાતુમાં શું થયો કે જો ધાતુમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધતી હોય તો અધાતુમાં ઈ જ ઉપરથી નીચે તરફ આવતા શું થાય, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટે છે। એટલે થોડુંક શબ્દોને સમજવાનું, ગોખવાનું ક્યારેય નહીં। આમાં હું ટેક્સ્ટબુકનું લાઇન ટુ લાઇન શબ્દ નથી બોલતો, છતાં ટેક્સ્ટબુકમાં હશે એવું બધું ભણાવીશ। એનો મતલબ શું થયો કે તમે આખો કોન્સેપ્ટ સમજો છો, તમે કોઈ વસ્તુ પાકી કરીને લખવા પ્રયત્ન નથી કરતા, તમારા માઇન્ડમાં એ વસ્તુ સેટ થઈ ગઈ છે કે ડાબીથી જમણી બાજુ જાઓ એટલે ધાત્વીય ગુણધર્મ ઘટે, એટલે કે ધાતુમાંથી અધાતુ તરફ જતા જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો એમ ધાત્વીય ગુણધર્મ વધે, એટલે કે ધાતુની સક્રિયતા વધતી જાય, લિથિયમ કરતાં સોડિયમની સક્રિયતા વધારે, સોડિયમને કેરોસીનમાં રાખવો પડે, સોડિયમને પાણીમાં રાખો તો પાણી એને ઝડપથી પ્રક્રિયા કરે। એનો મતલબ એમ થયો કે સોડિયમ છે એ લિથિયમ કરતાં અતિ સક્રિય છે। તમારે પ્રયોગશાળામાં ક્યાંક સમજવામાં ક્યાંક ભણવામાં આવ્યું હશે કે સોડિયમને હવામાં ખુલ્લો પણ ન રાખી શકાય ને પાણીમાં પણ ન રાખી શકાય, સોડિયમ એટલો સક્રિય છે કે હવામાં ખુલ્લો રાખતા એ સળગી ઉઠે છે, તરત પ્રક્રિયા કરે છે, પાણી આરે એની કરતાં ઝડપથી પ્રક્રિયા કરે છે। તો ઘણી વખત કેટલાક જાદુ ટોનાવાળા સોડિયમના ટુકડા હાથમાં રાખે, પછી પાણીમાં એનો ઘા કરે એટલે પાણીમાં તરત હળગીને ફટાકડો થાય, તમને લાગે જાદુ ના ખેલ કરે, વાસ્તવમાં એ તો એક રાસાયણિક તત્વ છે કે જેનો એ પોતે ગુણધર્મ બતાવે છે। એટલે કોન્સેપ્ટ માઇન્ડમાં રાખવાનો છે, ગોખવાનું નથી, સમજવાનું છે। હવે આપણે એવું સમજીએ કે પરમાણ્વીય ત્રિજ્યા આવર્ત કોષ્ટકમાં કેવી રીતે સમૂહમાં વધે છે અને આવર્તમાં ઘટે છે અને એનું કારણ શું છે, આવર્તમાં ઘટવાનું કારણ શું અને સમૂહમાં વધવાનું કારણ શું, જે ચોપડીમાં વર્ણનથી આપ્યું છે ને એ મારે તમને જુદી રીતે સમજાવવાનું છે। તો આપણે જાણીએ છીએ કે જો પરમાણુને આપણે નરી આંખે જોઈ શકતા ન હોઈએ તો પરમાણુનું કદ માપવું કેમ, પરમાણુનું કદ માપવા કરતાં પરમાણુની ત્રિજ્યા કેમ માપવી, પરમાણુની સરેરાશ ત્રિજ્યા છે ને એ 1.2 × 1.2 એંગસ્ટ્રોમ જેટલી છે, પરમાણુની સરેરાશ કદ, સોરી, એટલે કદ એનું હોય એનો વ્યાસ કહેવાય, તો ત્રિજ્યા એની કરતાં અડધી થાય, હવે નરી આંખે જોઈ શકાતા નથી, એટલે પ્રયોગશાળાની અંદર એને માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી જેમ આપણે પરમાણુને વજન કરી શકીએ છીએ, એનો દળ માપી શકીએ છીએ, એમ પ્રયોગશાળામાં એની પરમાણુની ત્રિજ્યા માપવા પ્રયત્ન કર્યો। એમાં એક લોજિક દોડાવવામાં આવ્યું
કારણ કે તમે એક ખુલ્લો બોલ છે એવું તમે સમજો, પરમાણુ એક દડો છે, તો દડાનો અંદરનો ભાગ છે એ માપવા માટે એનો આખો વ્યાસ થાય. દાખલા તરીકે આ એક દડો છે, પરમાણુ છે એ વર્તુળાકાર આપણે કલ્પ્યો છે, તો આ અંદરનો ભાગ થયો દડાનો, આ એનો વ્યાસ થયો, તો આપણે આટલો માપ આટલો ભાગ એટલે આ ત્રિજ્યા થઈ, આ બે ભાગ એનો આર કહેવાય. તો આપણે પરમાણુની ત્રિજ્યા કેમ માપતી, એના માટે બહુ બધા પ્રશ્નો ઉપસ્થિત થયા. અને પછી એ માપ્યા પછી આપણને ખબર પડી કે ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુએ ત્રિજ્યા ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા પરમાણુએ ત્રિજ્યા વધે છે. એના મૂલ્ય મળ્યા પછી નક્કી કર્યું, પહેલા કઈ નક્કી નહોતું કર્યું. તો એણે શું કર્યું, દાખલા તરીકે જે દ્વિપરમાણ્વીય અણુ છે એ દ્વિપરમાણ્વીય અણુ દાખલા તરીકે ક્લોરીન છે, તો આ ક્લોરીનનો એક પરમાણુ છે અને આ ક્લોરીનનો બીજો પરમાણુ છે. આ બે પરમાણુઓ એકબીજાની પાસ પાસે હોય, હવે આ બે પરમાણુઓને પાસ પાસે રાખીને એના સેન્ટર છે એ સેન્ટરથી એનું કદ માપ્યું. એટલે એનો મતલબ એમ થયો કે બે પરમાણુના સેન્ટરને તમે માપો પછી એ તમને જે મૂલ્ય મળે એ મૂલ્ય જે પ્રયોગશાળામાં મળ્યું તે 198 પીએમ મળ્યું. તો આ એક સીએલ છે, આ બીજો સીએલ છે, એટલે સીએલ ટુ બે ક્લોરીન પરમાણુ ને પાસ પાસે રાખતા જે તમને બે સેન્ટર વચ્ચેનું અંતર મળ્યું એ 198 પીએમ મળ્યું. તો અહીંથી આપણે એના બે ભાગ કરીએ તો આ ત્રિજ્યા થઈ ગઈ, એટલો ભાગ આ એની ત્રિજ્યા થઈ ગઈ. તો આ મૂલ્ય કેટલું થાય, તો કે પરમાણુ ક્લોરીનની પરમાણ્વીય ત્રિજ્યા 99 પીએમ થાય. પાઇકોમીટરમાં એના મૂલ્યને માપવું પડે, પાઇકોમીટરમાં એના મૂલ્યને માપવું પડે. પછી એ અધાતુ તત્વોની વાત થઈ, પણ ધાતુની અંદર શું થાય, તો કે ધાતુની અંદર દ્વિપરમાણ્વીય ન હોય તો એની ધાતવીય ત્રિજ્યા કીધી. દાખલા તરીકે કોપર છે, તો કોપરના બે પરમાણુઓ પાસે પાસે લીધા, કોપરના બે પરમાણુ પાસે પાસે લઈ અને બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર માપ્યું, તો એ અંતર 258 પીએમ થયું.